ચોખા માંથી બનતા ઇન્સ્ટન્ટ હાંડવા ની રેસીપી। નેહા કુકબુક ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોન ને જરૂર થી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે। टेस्टी इंस्टंट हांडवा माटे सौथी पहला हांडवानो लोट बनावा मैं अहींया एक कप जेटला झीणा चोखा लीधेला छे। तो अहींया तमे घरमां रहेला खीचड़िया जीरासर के पछी कोई पण झीणा चोखानो उपयोग करी शको छो। साथे अर्धा कप जेटली चणानी दाळ, 1/4 कप जेटली तुवेरनी दाळ अने 1/4 कप जेटली अळदनी दाळ एड करी दईए। तो जेने एकदम सहेलू माप માપ માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે તમારે એક વાટકી ચોખા સાથે એક વાટકી જેટલી દાળ કે જેમાં અડધી વાટકી ચણાની દાળ અને સાથે તુવેરની દાળ અને અડદની દાળ સરખા પ્રમાણમાં અને 1/4 કપ જેટલી લેવાની છે। મીન્સ કે આપણે દાળ અને ચોખાનું પ્રમાણ સરખું લેવાનું છે। તો હવે ચોખા અને દાળને ધીમા ગેસ પર 2-3 મિનિટ માટે રોસ્ટ કરી લઈએ જેથી તેમાં રહેલો મોઇસ્ચરનો ભાગ વયો જાય અને આપણો હાંડવાનો લોટ લાંબા સમય સુધી સારો રહે। તો દાળ ચોખા સારી રીતે રોસ્ટ થઈ ગયા છે, આપણે તેને બ્રાઉન નથી કરવાના। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને 2-3 મિનિટ માટે ઠંડુ થવા દઈએ। તો આપણું મિક્સર ઠંડુ થઈ ગયું છે, હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણો હાંડવાનો લોટ તૈયાર થઈ ગયો છે અને તેનું ટેક્સચર આ રીતનું થોડું કોર્સ એટલે કે દળદરું છે, જે હાંડવા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। આપણે લોટને લીસો નથી કરવાનો। તો હવે તૈયાર થયેલા હાંડવાના લોટને એક એર ટાઇટ કન્ટેનરમાં ભરી દઈએ અને હવે ઢાંકણને બંધ કરી દઈએ। તો તૈયાર થયેલા આ હાંડવાના લોટને તમે 6 મહિના સુધી રેફ્રિજરેટરમાં અને બહાર 1-2 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે મન થાય ત્યારે તેમાંથી ફટાફટ હાંડવો બનાવી શકો છો। તો હવે તૈયાર થયેલા હાંડવાના લોટમાંથી હાંડવો બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલો હાંડવાનો લોટ લીધેલો છે। તો હવે લોટને પલાળવા માટે લોટથી અડધા પ્રમાણમાં એટલે કે મેં અહીંયા 1/2 કપ જેટલું સેજ ખાટું દહીં લીધેલું છે। જો તમારે દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ કરવો હોય તો તમે 1 કપ જેટલી છાશ લઈ શકો છો। તો હવે લોટ અને દહીંને સારી રીતે મિક્સ કરી લઈએ। તો લોટ અને દહીં સારી રીતે મિક્સ થઈ ગયું છે, હવે હાંડવાનું બેટર બનાવવા માટે મેં અહીંયા થોડું પાણી લીધેલું છે। તેને એડ કરતા જઈને આપણે હાંડવાનું થીક અને ચમચીમાંથી પડે તેવું બેટર બનાવી લઈએ। તો જનરલી આપણે ઢોકળાનું જેવું બેટર બનાવતા હોય તેવું જ આપણે હાંડવાનું બેટર બનાવવું છે, પણ તે થોડુંક થીક રાખવાનું છે। તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તો આ રીતનું બેટર બનાવવા માટે મારે 1/4 કપથી થોડા વધારે પાણીની જરૂર પડેલી છે। તો હવે બેટરને ઢાંકીને 20 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ જેથી હાંડવાનો લોટ એકદમ સારી રીતે પલળી જાય। તો અહીંયા હું ઇન્સ્ટન્ટલી હાંડવો બનાવું છું એટલે બેટરને થોડી વાર જ પલાળું છું। જો તમારે બેટરમાં આથો લાવવો હોય તો તમે બેટરને 5-6 કલાક માટે પલાળી દેજો। તો લગભગ 20 મિનિટ જેવું થઈ ગયું છે, હવે બેટરને જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે પલળી ગયો છે, પણ બેટર પહેલાં કરતાં થોડું થીક થયું છે। તો તેને પતલું કરવા માટે તેમાં થોડું પાણી એડ કરી દઈએ। તો પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે આપણું હાંડવાનું બેટર તૈયાર થઈ ગયું છે। તો આ રીતનું બેટર કરવા માટે મારે ફક્ત 1 મોટી ચમચી જેટલા જ પાણીને એડ કરવું પડેલું છે। તો હવે હાંડવામાં આપણે વેજીટેબલ્સ એડ કરી દઈએ। તો મેં અહીંયા 1/2 કપ જેટલી ખમણેલી દૂધી લીધેલી છે। તો દૂધી નાખવાથી આપણો હાંડવો એકદમ સોફ્ટ બનશે। અહીંયા મેં 1 કપ હાંડવાના લોટ સાથે 1/2 કપ જેટલી ખમણેલી દૂધી લીધેલી છે। હાંડવામાં દૂધીનું પ્રમાણ થોડું વધારે જ રાખવું, સાથે વેજીટેબલ્સમાં 3 મોટી ચમચી જેટલું ખમણેલું ગાજર અને થોડા કોથમીના પાન એડ કરી દઈએ। તો આ સિવાય તમે શાકભાજીમાં ખમણેલી કોબી, મકાઈના દાણા, લીલા વટાણા કે પછી કેપ્સિકમને પણ એડ કરી શકો છો। હવે તીખાશ માટે 2 લીલા મરચાંની પેસ્ટ, લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો, સાથે 1/2 ચમચી આદુની પેસ્ટ અને હાંડવાને નટી સ્વાદ દેવા માટે મેં અહીંયા 1 મોટી ચમચી અધકચરા સિંગદાણા લીધેલા છે। સિંગદાણાનો સ્વાદ હાંડવામાં એકદમ સરસ 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું
અને અડધી ચમચી ખાંડ એડ કરી દઈએ. ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે, પણ તે બધા જ સ્વાદને બેલેન્સ કરે છે. હવે હાંડવાને શાઇનિંગ દેવા માટે તેમાં એક મોટી ચમચેટલું તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણું હાંડવાનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે ઇન્સ્ટન્ટલી હાંડવો બનાવવા માટે મેં અહીંયા એક પેકેટ લેમન ફ્લેવરનો ઇનો લીધેલો છે. તમે તેની જગ્યાએ રેગ્યુલર ફ્લેવર પણ લઈ શકો છો, અથવા તો તમે 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા અથવા તો ખાવાનો સોડા પણ લઈ શકો છો, પણ ઇનોથી વધુ સારું રિઝલ્ટ આવે છે. હવે ઇનોને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે. તો હવે ફટાફટ હાંડવો બનાવવા માટે મેં અહીંયા આ રીતની એલ્યુમિનિયમની કઢાઈ રાખેલી છે. હાંડવો એલ્યુમિનિયમની કઢાઈ કે પછી નોનસ્ટિક કઢાઈમાં એકદમ સરસ બને છે. હવે કઢાઈ બધી જ બાજુથી એકદમ સરસ રીતે ગ્રીસ થઈ જાય એટલે કઢાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ આ રીતના સાઈડ્સમાંથી એડ કરી દઈએ. તો કઢાઈમાં હાંડવો બનાવતી વખતે તેલ નોનસ્ટિક પેન કરતાં થોડું વધારે લેવાનું છે. હવે ગરમ તેલમાં 1/2 ચમચી જેટલા રાઈના દાણા, 1/2 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા સફેદ તલ, થોડા લીમડાના પાન અને 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ અને રાઈ અને જીરુંને સારી રીતે કકળાવી લઈએ. તો આપણો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ ટુ લો કરી દઈએ અને હાંડવાના બેટરમાંથી 2 મોટા ચમચા જેટલું બેટર આ રીતના લોયાના સેન્ટરમાં એડ કરી દઈએ. તો અહીંયા બેટર તમને જે રીતના હાંડવો જાડો કે પતલો જોતો હોય તે રીતના તમે એડ કરી શકો છો. હવે ચમચીની મદદથી બેટરને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો આપણું હાંડવાનું બેટર સારી રીતે સ્પ્રેડ થઈ ગયું છે. હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર હાંડવાને 12-15 મિનિટ માટે કૂક કરી લઈએ. તો હાંડવાને કૂક કરતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. જો ગેસની ફ્લેમ હાઈ હશે તો હાંડવો બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચો રહેશે. તે લગભગ 12-15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે હાંડવાની ઉપરની સપાટી ડ્રાય થઈ ગઈ છે. તો હવે નીચેની બાજુથી કૂક થયેલા હાંડવાને આ રીતના કિનારીથી ડીમોલ્ડ કરી દઈએ અને બસ પછી હળવે હાથે હાંડવાને પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે હાંડવો ઉપરની બાજુથી એકદમ ક્રિસ્પી તૈયાર થયો છે. તો હવે હાંડવાને નીચેની બાજુથી પણ કૂક કરવા માટે ફરી પાછું ઢાંકણ ઢાંકી દઈએ. તો લગભગ 7-9 મિનિટ જેવું થઈ ગયું છે અને હાંડવો નીચેની બાજુથી પણ એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે. તો હવે હાંડવાને આ રીતના કઢાઈમાંથી ડીમોલ્ડ કરીને પ્લેટમાં લઈ લઈએ. તો આપણો એકદમ ફૂલેલો, જાળીદાર, ખાવામાં સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવો હાંડવો તૈયાર થઈ ગયો છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવો છે. તો હવે વધેલા બેટરમાંથી હાંડવાને પેનમાં બનાવવા માટે મેં અહીંયા નાની સાઈઝનું પેન રાખેલું છે. તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો પેનમાં હાંડવાને બનાવવા માટે આપણે ઓછા તેલની જરૂર પડશે. હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલા રાઈના દાણા, 1/4 ટીસ્પૂન જેટલું જીરું, 1/2 ચમચી જેટલા સફેદ તલ, થોડા લીમડાના પાન અને 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ અને રાઈ અને જીરુંને સારી રીતે કકડવા દઈએ. હવે વધેલા હાંડવાના બેટરને પેનમાં એડ કરી દઈએ અને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. અને હવે હાંડવાને ઢાંકીને 5-7 મિનિટ માટે ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો અહીંયા મારા પેનની સાઈઝ નાની હોવાથી હાંડવાને કૂક થતાં ઓછો સમય લાગશે. જો તમારું પેન મોટું હોય અને બેટર થોડું વધારે હોય તો હાંડવાને ધીમા ગેસ પર 10-12 મિનિટ માટે કૂક કરવો. તે લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે અને હાંડવો નીચેની બાજુથી કૂક થઈ ગયો છે અને ઉપરની સપાટી ડ્રાય થઈ ગઈ છે. તો હવે હાંડવાને બીજી બાજુએ પલટાવવા માટે આ રીતના ડીશમાં ડીમોલ્ડ કરી લઈએ. તો ઉપરથી એકદમ ક્રિસ્પી હાંડવો તૈયાર થઈ ગયો છે. તો હવે તેને બીજી બાજુથી કૂક કરવા માટે પેનમાં ફરી પાછું થોડું તેલ અને થોડા સફેદ તલ એડ કરી દઈએ અને હાંડવાની બીજી બાજુને હળવે હાથે પેનમાં એડ કરી દઈએ અને ધીમા ગેસ પર હાંડવાની બીજી બાજુને પણ 5 મિનિટ માટે કૂક કરી લઈએ. તો 5-6 મિનિટ જેવું થઈ ગયું છે. હવે હાંડવાને બીજી બાજુથી ડીમોલ્ડ કરી લઈએ. તો હાંડવો બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે. તો દાળ ચોખાના પરફેક્ટ માપથી ઘરે હાંડવાનો લોટ બનાવીને તેમાંથી એકદમ ફટાફટ ઇન્સ્ટન્ટલી હાંડવો બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.
તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.